સ્વાગત છે દરેક વિદ્યાર્થી મિત્રો આજનો આપણો આ ટોપિક છે ઓક્સાઇમ નું નામકરણ જેમ ઇથિલિન ના અંદર આપણે જોયું તું કે આલ્ડીહાઇડ અને કીટોન એની અંદર ઓક્ઝાઇમના જે બોમિટીય સંગઠકો જોવા મળે છે એવી રીતે ઇથિલિનની જેમ ઇથિલિનના વ્યુત્પનની માફક જ જે ઓક્ઝાઇમ છે એની અંદર કાર્બન અને નાઇટ્રોજન સાથે જોડાયેલા સમૂહ કાર્બન અને બીજું શું છે છે નાઇટ્રોજન સાથે જોડાયેલા સમૂહ સમૂહ આ કોઈ કે પરમાણુ એક જ સમતલમાં હોય તો એની અંદર સીસ અને ટ્રાન્સ પૂર્વકને બદલે સીસ અને ટ્રાન્સ ના હોય એની જગ્યાએ શું લખવાનું છે સીન અને એન્ટી એવો પૂર્વક લગાડવામાં આવે છે એવું આલ્ડોઝમાં આવા બે ભૂમિતીય સમઘટકો એના સૂત્રો જોવા મળે છે જેમાં પહેલું છે સીન સમઘટક અને બીજું છે એન્ટી સમઘટક હવે વાત તો જે સમઘટકમાં આ હાઇડ્રોક્સિલ સમૂહ મીન્સ કે ઓએચ સમૂહ અને હાઇડ્રોજન સમૂહ એકબીજાની કેવા છે નજીક નજીક હોય તો એને સીન સમઘટક કહેવાય અને જેમાં હાઇડ્રોક્સિલ સમૂહ અને હાઇડ્રોજન આ હાઇડ્રોજન પરમાણુ એકબીજાથી કેવા હોય દૂર હોય તો એને એન્ટી સમઘટક તરીકે અથવા એન્ટી રૂપ તરીકે ઓળખીએ છીએ એટલે જે સમઘટકમાં હાઇડ્રોક્સિલ સમૂહ એ હાઇડ્રોજન પરમાણુની નજીક હોય તો ઓએચ અને એચ બંને નજીક છે એટલે સીન રૂપ તરીકે ઓળખવામાં આવે છે અને જેમાં ઓએચ સમૂહ હાઇડ્રોજન પરમાણુથી દૂર હોય તેને એન્ટી સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે

અને બીજું છે એન્ટી બેન્ઝાલ ડોકઝાઇમ એવા એના નામ થયેલા છે આ સિવાય આ કીટોકઝાઇમ એને દર્શાવેલ પૂર્વક એ અવકાશમાં તેની સાથે સંબંધ દર્શાવશે અને સંયોજન નંબર ત્રણ આ ત્રણ નંબર નું છે એ એની વાત કરીએ તો એને શું નામ આપેલું છે સીન પેરાટોલાઇલ એન્ટી ફિનાઇલ કીટોકઝાઇમ નામ આપી શકાય છે આ કીટોકઝાઇમ દ્વિબંધને અનુલક્ષીને સમતલિય હોય છે તેથી એની અંદર સીસ અને ટ્રાન્સ પ્રકારની ભૂમિતિય સંગઠકતા જોવા મળે છે આથી એનું નામ તમે ઇઝેડ નામકરણ દ્વારા પણ એને આપી શકાય છે ઈઝેડ નામકરણથી થઈ શકે છે તો ઈઝેડ નામકરણમાં એનું નામ જોઈએ તો સંયોજન નંબર એક આ પહેલું છે એમાં તો એનું નામ શું બનશે બેન્જાલિહાઈડ ઈ ઓક્ઝાઇમ જ્યારે બીજું છે બેન્જાલિહાઈડ ઝેડ ઓક્ઝાઇમ એટલે આપણે ઈ અને આ છે ઝેડ બતાવેલા છે આ કિટોક્ઝાઇમમાં જે સમૂહ વધારે પસંદગી ક્રમ ધરાવતો હોય તો ઓએચ સમૂહ ને અનુલક્ષીને એની ગોઠવણી એની અંદર જોવામાં આવે છે કે અહીં જે ઓએચ સમૂહ છે એને અનુલક્ષીને સપોઝ કે અહીં ફિનાઇલ સમૂહ છે તો ઓએચ અને ફિનાઇલને ને અનુલક્ષીને એનું નામકરણ પણ થઈ શકે છે પણ અહીં એચ અને ઓએચ ની જ વાત કરેલી છે એથી જો સમૂહ 3 ની વાત કરીએ આ વસ્તુ ત્રણ છે એમાં કે એને એનું નામ શું છે Z પેરાટોલેલ ફિનાઇલ કીટોક્સાઇમ અહીં પેરાટોલેલ સમૂહ એ ફિનાઇલ સમૂહ કરતાં વધારે અગ્રિમતા ક્રમ ધરાવે છે એના કારણે એની ક્રિયાશીલતા કેવી જોવા મળે છે વધારે છે તો આ સમગ્ર આપણો ટોપિક હતો ઓક્ઝાઇમ નું નામકરણ